नमस्कार विद्यार्थी मित्रों, हूँ डी ए बंपाणिया। ऑनलाइन एजुकेशन की मेरी यूट्यूब चैनल अंदर फरी आपको हार्दिक स्वागत है। मित्रों, समाजशास्त्र अंदर आपने चार प्रकरणों अंगे चर्चाओ करी गया, हवे पांचमो प्रकरण आपने जोवा जई रह्या छे। त्यारे बहु तमारा माटे अगत्यनो प्रकरण छे अने ए छे परिवर्तननी सामाजिक सांस्कृतिक प्रक्रियाओ। तो चालो आपणे शुरुआत करीए परिवर्तननी सामाजिक सांस्कृतिक प्रक्रियाओ। पहेलुं प्रस्थान अंदर आपणे वात करीए परिवर्तन એટલે શું કે પરિવર્તન એ સમાજની અંદર અવિરત ચાલતી ઘટનાઓ છે, પ્રક્રિયાઓ છે। કોઈ પણ સમાજ હોય, પછી વિકસિત હોય, અલ્પવિકસિત હોય કે વિકાસશીલ હોય, આ દરેક સમાજની અંદર પરિવર્તન આવે છે। પરિવર્તનની માત્રામાં ફેરફાર હોય એટલે કે એની ગતિ ઝડપની અંદર ફેરફાર હોય, કોઈ સમાજની અંદર ઝડપથી પરિવર્તન આવતું હોય તો કોઈ સમાજની અંદર ધીમી ગતિએ પરિવર્તન આવતું હોય, પણ પરિવર્તન વિહીન કોઈ સમાજ નથી। એટલે ખાસ પરિવર્તન અવિરત ચાલતી પ્રક્રિયા છે અને સાતત્ય અને પરિવર્તન આ સમાજના બે અગત્યના લક્ષણો છે। સાતત્ય અને પરિવર્તન આ સમાજના અગત્યના લક્ષણો છે, એટલા માટે કે સમાજની અંદર પરિવર્તન આવે છે, સમાજ ટકી રહ્યો છે, સાતત્ય છે અને એની અંદર પરિવર્તન આવે છે, આ અગત્યનું લક્ષણ। તો પરિવર્તન એટલે શું આપણે જોઈએ અને સામાન્ય રીતે આપણે એને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કરીએ તો કિંગ્સલે ડેવિસે એની વ્યાખ્યા આપી છે। કિંગ્સલે ડેવિસ નામના સમાજશાસ્ત્રીએ સામાજિક પરિવર્તન એટલે સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન, સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન। રચનાતંત્ર એટલે શું કે બંધારણ, મતલબ કે ટ્રાફિક અંગેના કોઈ નવા ફેરફારો થાય, હેલ્મેટનો કાયદો ફરજિયાત થાય, પીયુસીનો કાયદો ફરજિયાત થાય, તો આ રચનાતંત્રના બંધારણ જર કોઈ નવા કાયદા હોય, સતી પ્રથા પ્રતિબંધક હોય, નશીલા દ્રવ્યનું પદાર્થનું સેવન એની ઉપર પ્રતિબંધક કાયદો હોય, કે આવા કોઈ નવા નવા ફેરફારો થાય બંધારણ, અથવા સમાજની અંદર કોઈ રિવાજો બદલાય, લગ્ન અંગેના સુધારાઓ થાય, વારસા અધિકારના સુધારા થાય, તો એ રચનાતંત્રની અંદર ફેરફાર થાય તો એ એના કાર્યોની અંદર આપોઆપ ફેરફાર સૂચવે છે, તો તે આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન। આ શબ્દ સહ વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કિંગ્સલે ડેવિસે કરેલો છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો પરિવર્તનના લક્ષણો, પરિવર્તનના મુખ્ય પાંચ લક્ષણો છે, એની અંદર આપણે જોઈએ કે પરિવર્તન એક સામાજિક પ્રક્રિયા છે, વ્યાખ્યાના આધારે લક્ષણો તૈયાર થાય છે, ખાસ યાદ રાખો રચનાતંત્ર અને કાર્યમાં ફેરફાર સૂચવે છે। પરિવર્તન સામાજિક પ્રક્રિયા એક સાર્વત્રિક પ્રક્રિયા છે, એટલે કે સમાજના બધા જ વિસ્તારોની અંદર સાર્વત્રિક, કોઈ એક પ્રદેશની અંદર નહીં, બધા જ પ્રદેશોની અંદર પરિવર્તન એ ફેલાયેલું છે, સાર્વત્રિક પ્રક્રિયા છે। સમાજ પરિવર્તન છે સામાજિક રચનાતંત્રમાં અને કાર્યોમાં ફેરફાર સૂચવે છે, એટલે કે જે વાત કરી કે કાયદાની અંદર કોઈ નવા ફેરફાર થાય તો ઓટોમેટિક એના કાર્યો ઉપર અસર થવાની। ત્યારબાદ વાત કરીએ તો પરિવર્તન છે એ સ્વયંજનિત અને આયોજિત છે, કેટલાક પરિવર્તનો મિત્રો એવા છે કે આપોઆપ આવે છે અને કેટલાક પરિવર્તનો એવા છે કે જેને આપણે આયોજન કરવું પડે છે। દાખલા તરીકે કેટલાક રિવાજો છે ઓટોમેટિક એક પ્રદેશમાંથી રિવાજ ઉપજી આવ્યો હોય તો બીજા પ્રદેશની અંદર એ આપોઆપ ફેલાય જાય, અને કેટલાક પરિવર્તનો એવા છે કે જેમાં કાયદા દ્વારા આપણે આયોજન કરીને ફેરફાર લાવવા, દાખલા તરીકે બાળ લગ્ન પ્રતિબંધક કાયદો અમલમાં લાવ્યો એટલા માટે, કારણ કે સમાજની અંદર એ સમજ શક્તિ ન હતી જેથી કરીને લોકો બાળ લગ્ન કરતા, તો એને અટકાવવા માટે બાળ લગ્ન પ્રતિબંધક કાયદો અમલમાં લાવ્યો, તો આ પરિવર્તન આપણે આયોજિત પરિવર્તન કહી શકાય। કોઈ પ્રદેશ પછાત રહી ગયો હોય તો એના વિકાસ માટે સરકાર આયોજન કરે છે, તો આ પરિવર્તનને પણ આપણે આયોજિત પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે। તો આ વાત થઈ લક્ષણો। હવે સાંસ્કૃતિક પરિવર્તન એટલે શું, સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યા, મેં કાયર અને પેજે સાંસ્કૃતિક પરિવર્તનને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આપણે એ પહેલા જોઈએ કે સાંસ્કૃતિક પરિવર્તન એટલે શું, કે સંસ્કૃતિ જેમાં જ્ઞાન હોય, માન્યતા હોય, કલા હોય, રીતિરિવાજો હોય, ધર્મ હોય, પહેરવેશ હોય, ભાષા હોય, બોલી હોય, આ બધાની એક સંયુક્ત આખું ઝાડું, એક સંસ્કૃતિનું ગુફન, જેને આપણે સાંસ્કૃતિક પરિવર્તન એવા શબ્દથી આપણે ઓળખીએ, આમાં કોઈ ફેરફાર થાય, તેમાં કોઈ બદલાવ આવે તો ત્યારે તેને આપણે સાંસ્કૃતિક પરિવર્તન એવા શબ્દથી એને ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ, એટલે કે એના કલા, વિજ્ઞાન, યંત્રો અને સાધનો, યંત્રો બદલાણા, પ્રાચીન સમયની અંદર ખેતી માટેના જે યંત્રો હતા એની જગ્યાએ હવે આધુનિક યંત્રો આવ્યા છે, તો એ
कला संस्कृति ने अंदर फेरफार थयेलु परिवर्तन सूचवे छे तो आने आपणे सांस्कृतिक परिवर्तन तरीके आपणे ओळखशुं। एवी ज रीते जे प्राचीन समय ने अंदर आपणे जमवा माटे ढीसळियाने जरूरियात पड़ती नवी पेढ़ी ढीसळियो एटले शुं एनो ख्याल ही न होय परंतु एनी जग्याए आपणे डाइनिंग टेबल पर आव्या छे तो आ अपना संस्कृति अंदर आवेलू परिवर्तन कही शकाय। एज रीते नवरात्रि अंदर प्राचीन राज गरबाओ रमाता एनी जग्याए नवरात्रि नो आधुनिक स्वरूप थई गयुं छे डिस्को दांडी आव्या के स्टेप वाला दांडी आव्या छे तो ए संस्कृति अंदर आवेलू परिवर्तन ए आपणे सूचवे छे तो ए संस्कृति में परिवर्तन कही शकाय। त्यार बाद आपणे वात करीए तो सांस्कृतिक परिवर्तन ना लक्षणों एटले के आने मेकायो अने पेजे व्याख्याबद्ध करवानो प्रयास कर्यो छे बहु विशाल एनी व्याख्या आपी शके कला संस्कृति रीति रिवाजो धर्म पहेरवेश आ बधाने अंदर टूंकमां साधनात्मक अने धोरणात्मक बाबतो साधनो एटले जे नरी आंखे जोई शकीए छीए एने आपणे भौतिक वस्तु कहीए छीए अने धोरणात्मक एटले जे आपणा रीति रिवाजो छे कायदाओ छे અમૃત ઘટનાઓ છે તેને આપણે ધોરણાત્મક એટલે અભૌતિક સંસ્કૃતિ એવા શબ્દથી આપણે એને ઓળખીએ છીએ। આગળ सांस्कृतिक परिवर्तन ना लक्षणों त्रण मुख्य लक्षणों बात करिए तो संस्कृति ना कोई पण भाग में आवतो परिवर्तन एने आपणे संस्कृति नो पहेलो लक्षण छे। संस्कृति ना कोई एक भाग बधा भागो नी अंदर परिवर्तन आवे जरूरी नथी ज्ञाति संस्था में आवतो परिवर्तन ए संस्कृति नो परिवर्तन कही शकाय रीति रिवाजो में आवतो परिवर्तन ए संस्कृति नो परिवर्तन कही शकाय एटले दरेक संस्कृति ना कोई एक भाग में आवतो परिवर्तन एने सांस्कृति परिवर्तन कही शकाय। समग्र संस्कृति धर्मरूपी बदलाय नहीं पण एना कोई एक भाग में परिवर्तन आए तो त्यारे एने ए लक्षण कही शकीए छीए। बीजू समाजनी साधनात्मक व्यवस्था में फेरफारो थाय समाजनी अंदर साधनात्मक एटले भौतिक आपणे अगाउ वात के साधनो एटले भौतिक छे के साधनात्मक व्यवस्था नी अंदर जे फेरफार थाय तेने आपणे सामाजिक परिवर्तन एवा शब्दथी ओळखीए छीए। तो शू फेरफार थाय साधना के समाजना जे कायदाओ छे रीति रिवाजो छे धोरणो छे एमां पण नरी आंखे जे वस्तुने जोई शकाय तेवी वस्तुओने आपणे साधनो एटले के माने के जे कृषिना साधनो बदलाणा वाहन व्यवहारना साधनो बदलाणा पहेला बळदगाड़ाने अंदर लोको जता हवे एनी जग्याए मोटरकार आवी छे एरोप्लेन आव्या छे तो आ संस्कृतिनी अंदर साधनात्मक फेरफारो थया छे। पहेला मकानो जे बनाववा माटे जे मटेरियल्सनो उपयोग थतो के जे माटी छे के नळिया छे के लाकड़ू छे एनो उपयोग थतो हवे सीमेंट कोंक्रीटना मकानो बने छे तो ए साधनात्मक व्यवस्थानी अंदर आवेलो परिवर्तन कही शकाय। एवी ज रीते आपणे वात करीए तो प्राचीन समयनी अंदर जे म्यूजिक एटले के संगीतना जे साधनो हता ए संगीतना आधुनिक साधनो आव्या छे तो तेने पण आपणे साधनात्मक व्यवस्थामां आवेलो परिवर्तन कही शकाय छे। त्यारबाद आपणे वात करीए तो त्रीजी बाबत छे सामाजिक धोरणात्मक व्यवस्थाने अंदर फेरफार ધોરણો એટલે નરી આંખે જે વસ્તુને જોઈ શકતા નથી એટલે અભૌતિક સંસ્કૃતિ સાધનાત્મક અને ધોરણાત્મક અભૌતિક સંસ્કૃતિમાં જે ફેરફાર થાય તેને આપણે સામાજિક પરિવર્તન તરીકે એટલે સાંસ્કૃતિક પરિવર્તન એવા શબ્દથી એને ઓળખીએ છીએ। દાખલા તરીકે કોઈ રિવાજ છે એ પહેલાના સમયની અંદર જે રિવાજો હતા એ આજના સમયની અંદર રિવાજો બદલાયા તો એ ધોરણાત્મક વ્યવસ્થાની અંદર ફેરફાર નવા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા तो ए धोरणात्मक व्यवस्था ની અંદર ફેરફાર આપણે એને કહી શકાય છે। દાખલા તરીકે અસ્પૃશ્યતા અધિનિયમ જે 1955 ની અંદર સરકારે અમલ કર્યો તો એ ધોરણોની અંદર ફેરફાર થયો અને ધોરણોની અંદર ફેરફાર થાય એટલે ઓટોમેટિકલી એ સંસ્કૃતિ પર એની અસરો ઉપજાવાય। ત્યારબાદ આપણે વાત કરતા ત્રણ જે સંસ્કૃતિના લક્ષણો છે હવે આપણે જોવાનું છે અગત્યનો મુદ્દો અને એ છે સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિકરણ। સંસ્કૃતિકરણ એટલે શું કે જ્યારે કોઈ ઉચ્ચ વર્ગની જ્ઞાતિના લોકોનું નિમ્ન વર્ગના લોકો અનુકરણ કરતા હોય એના રીતિ રિવાજો ધારાધોરણો પહેરવેશ બોલી ભાષા વગેરે અપનાવતા હોય એના રિવાજો તો ત્યારે તેને આપણે સંસ્કૃતિકરણ શબ્દ એ બોલે છે। તમને પ્રશ્ન આવે કે સંસ્કૃતિકરણ શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો તો સંસ્કૃતિકરણનો શબ્દ સૌપ્રથમ આપણા પ્રખ્યાત સમાજશાસ્ત્રી શ્રી એમએન શ્રીનિવાસે આપ્યો હતો અને એમએન શ્રીનિવાસે સંસ્કૃતિકરણ એટલે શું એણે એવું કીધું સૌપ્રથમ એમએન શ્રીનિવાસ અને એનું પુસ્તક હતું રિલિજન એન્ડ સોસાયટી અમોંગ કુર્ગ કુર્ગ નામના જે ધર્મ અને સમાજના પુસ્તકની અંદર આ સંસ્કૃતિકરણનો શબ્દ સૌપ્રથમ આપ્યો હતો। આ યાદ રાખો મિત્રો પરીક્ષામાં પ્રશ્ન આવે કે સૌ સંસ્કૃતિકરણનો સૌપ્રથમ ખ્યાલ કોણે અને કયા પુસ્તકમાં આપ્યો તો સંસ્કૃતિકરણનો ખ્યાલ સૌપ્રથમ એમએન શ્રીનિવાસે આપ્યો અને એ પુસ્તક હતું તેનું
रिलीजन एंड सोसाइटी अमंग कुर्ग, એટલે કે ધર્મ અને સમાજ નામના કુર્ગ જાતિના જે ધર્મ અને સમાજ નામના પુસ્તકની અંદર એ સિવિલાઇઝેશન સંસ્કૃતિનો શબ્દ એને આપ્યો હતો. એને કીધું છે પહેલા સંસ્કૃતિ માટે એને બ્રાહ્મણીકરણ શબ્દ આપ્યો. સંસ્કૃતિ પરકરણ પહેલા કયો શબ્દ આપ્યો? બ્રાહ્મણીકરણ. બ્રાહ્મણીકરણ એટલા માટે કે કર્ણાટક રાજ્યના મૈસૂર જિલ્લાના રામપુર ગામની અંદર એમએન શ્રીનિવાસે અભ્યાસ કર્યો અને આ રામપુર ગામની અંદર બ્રાહ્મણ જ્ઞાતિનું કેટલાક લોકો છે અનુકરણ કરતા. એ ગામની અંદર બ્રાહ્મણ જ્ઞાતિના રીતિ રિવાજો અપનાવે, એની ભાષા અપનાવે, એનો પહેરવેશ અપનાવે, એની બોલી ખાણીપીણી ટૂંકમાં બધા જ રિવાજો એ બ્રાહ્મણના નિમ્ન જ્ઞાતિના કે બાકીના અન્ય જ્ઞાતિના લોકો અપનાવતા. આથી સમાજશાસ્ત્રી એમ શ્રીનિવાસે બ્રાહ્મણીકરણ શબ્દ અપનાવ્યો. પરંતુ એ સમયે ડેવિડ પોકોક અને અન્ય સમાજશાસ્ત્રીઓએ એને ટકોર કરી કે ભાઈ બ્રાહ્મણીકરણ શબ્દની જગ્યાએ તમે કોઈ અલગ શબ્દ અપનાવો, એની જગ્યાએ સંસ્કૃતિકરણ શબ્દ રાખો. કારણ શું કે બ્રાહ્મણ સિવાયની કેટલી અન્ય જ્ઞાતિઓ છે, ક્ષત્રિય છે, પટેલો છે કે અન્ય કોઈ જ્ઞાતિઓ છે કે રજપૂત જ્ઞાતિઓ છે કે પ્રદેશની અંદર જુદા જુદા પ્રદેશોમાં અલગ અલગ જ્ઞાતિઓ હોય, એ પોતાનું વર્ચસ્વ ધરાવતું હોય એટલે કે પ્રભાવી તરીકેનું માપદંડ ધરાવતી હોય તો એનું અનુકરણ બીજી જ્ઞાતિના લોકો કરતા હોય તો ત્યારે બ્રાહ્મણીકરણ શબ્દ એ અનુકૂળ નથી. આથી એમ એન શ્રીનિવાસે બ્રાહ્મણીકરણ શબ્દની જગ્યાએ પાછળથીણે સિવિલાઇઝેશન સંસ્કૃતિકરણ શબ્દ અપનાવ્યો. આ ખાસ યાદ રાખજો. એટલે પહેલા બ્રાહ્મણીકરણ શબ્દ હતો, ત્યારબાદ એણે સંસ્કૃતિકરણ શબ્દ અપનાવ્યો. હવે આપણે જોઈએ તો એણે વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે કે સંસ્કૃતિકરણ શબ્દસહ વ્યાખ્યા લખી જાય. યાદ રાખજો, સંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિઓ, આદિવાસી કે અન્ય સમૂહો તેનાથી ઉચ્ચ જ્ઞાતિ જ્ઞાતિઓ કે દ્વિજ જ્ઞાતિઓ, તેનાથી ઉચ્ચ જ્ઞાતિ જ્ઞાતિઓ કે દ્વિજ જ્ઞાતિના રીતિ રિવાજો, વિધિવિધાન, વિચારસરણી અને જીવનશૈલીનું અનુકરણ કરે છે. મિત્રો ખાસ યાદ રાખજો કે નિમ્ન જ્ઞાતિ અથવા હિન્દુ જ્ઞાતિ, હિન્દુની કોઈ પણ જ્ઞાતિ જ્યારે અન્ય જ્ઞાતિના રીતિ રિવાજો, વિધિ વિધાનો, વિચારસરણી અને જીવનશૈલીનું અનુકરણ કરે છે, આમ કરીને તેઓ પોતાના પરંપરાગત સામાજિક દરજ્જાનો જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો દાવો શિક્ષક સમયે રજૂઆત કરે છે. આ સંસ્કૃતિકરણની વિશાળ વ્યાખ્યા એમ એન શ્રીનિવાસે અભ્યાસ પરથી કીધી છે કે સંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ કે અન્ય જ્ઞાતિઓ, આદિવાસીઓ તેનાથી ઉચ્ચ જ્ઞાતિ જ્ઞાતિઓ અથવા તો કોઈ બીજી જ્ઞાતિઓ, ત્રીજ જ્ઞાતિઓનો રીતિ રિવાજો અપનાવે, વિચારસરણી અપનાવે, આચારશે તો આ બધાનો જે અમલ કરે અને એમ કરવા જતા પોતે ઉચ્ચ છે એવો દાવો સેન્સસ સમક્ષ જ્યારે રજૂ કરે છે તો ત્યારે તેવી જ્ઞાતિને આપણે સંસ્કૃતિકરણ એવો શબ્દ એ થયો એમ કહી શકાય છે. પણ મિત્રો ઘણા વિસ્તારો એવા છે કે જે આદિવાસી લોકો પણ એ પ્રભાવિત જ્ઞાતિ તરીકે વર્ચસ્વ ધરાવતા એટલે કે સંસ્કૃતિકરણ આદિવાસી લોકોનું અન્ય કેટલાક લોકો છે એ અનુકરણ કરતા હોય. દાખલા તરીકે ભીલ આદિવાસી છે, ગુજરાતના ડાંગ જિલ્લાની અંદર વાત કરીએ કે આસપાસના વિસ્તારો છે તો ત્યાં ભીલ આદિવાસી છે તો એ ભીલ આદિવાસીનું બીજા અન્ય કેટલાક લોકો છે અનુકરણ કરે છે તો ત્યારે તેને આપણે સંસ્કૃતિકરણ થયું એવું કહી શકાય છે. આગળ ત્યારબાદ એને વાત કરી કે સંસ્કૃતિકરણના પાસાઓ, સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા, આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન, એની અંદર આ સંસ્કૃતિકરણના પાસાઓ એણે આપ્યા છે. સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા એણે જે પાસાઓ આપ્યા છે, પાંચ થી છ પાસાઓ છે, એને ટૂંકમાં આપણે સમજાવવાનો પ્રયાસ કરું છું. એના કે સામાજિકરણની પ્રક્રિયા છે એ સમૂહલક્ષી છે, કોઈ એક વ્યક્તિમાં સંસ્કૃતિકરણ નથી થતું, આખો સમાજ એટલે કે આખો સમાજ એની સાથે સમૂહલક્ષી છે. એક જ્ઞાતિની અંદર ફેરફાર થાય એટલે આખી જ્ઞાતિ એ પોતાનો પ્રગતિ અને આગળ વધે છે. ત્યારબાદ ગતિશીલતા છે, અગત્યનો પાછું છે, વ્યક્તિ આગળ વધે અથવા તો પાછળ જાય છે, એક સ્થાનમાંથી બીજા સ્થાનની અંદર ફેરફાર થાય એટલે આપણે એને સામાજિક ગતિશીલતા એવો શબ્દ એને આપણે બોલીએ છીએ. ત્યારબાદ આર્થિક ઉન્નતિ થાય છે, સાંસ્કૃતિકરણની પ્રક્રિયાને કારણે વ્યક્તિની આર્થિક ઉન્નતિ થાય એટલે કે પ્રગતિ થાય છે, લોકો આર્થિક રીતે સદ્ધર થાય છે. અન્ય જ્ઞાતિના રીતિ રિવાજો અપનાવવાની વાત હોય કે કોઈ પણ સંસ્કૃતિકરણ જ્યારે થાય છે ત્યારે આર્થિક ઉન્નતિ તરફ લોકો વળે છે. ત્યારબાદ પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા એના ખાસ અગત્યની છે,
संस्कृतिकरण हिंदू सिवाय अन्य केटली ज्ञातिओ है आदिवासी ज्ञातिओ है कि अन्य कोई के मुस्लिम है पारसी है जैन है यहूदी है ख्रिस्ती है आ बधी ज्ञातिओ ने संस्कृतिकरण की प्रक्रिया थाय अन्य ज्ञाति अनुकरण कर रीति रिवाजों अपनावे पोते आग हो दावो करे એટલે કે હિન્દુ જ નહીં પણ અન્ય જ્ઞાતિના લોકો પણ જે મેં તમને ગુજરાતની અંદર વાત કરી કે ભેદ જ્ઞાતિ છે ગુજરાતની અંદર કે જે એક ખાસ આગળ હોવાનો દાવો એ કરે છે ત્યારબાદ ગોંડ છે દક્ષિણ ભારતના ગોંડ આદિવાસી જાતિ લોકો છે એ પણ સંસ્કૃતિકરણની પ્રક્રિયાથી પોતે આગળ છે એવો એક દાવો સેન્સસ સમક્ષ એ રજૂઆત કરે છે અને એ પણ એનું પણ કેટલાક લોકો અનુકરણ કરતા હોય છે એટલે માત્ર હિન્દુમાં સંસ્કૃતિકરણ થાય છે એવું નથી સંસ્કૃતિકરણ દરેક જ્ઞાતિની અંદર આવે છે બરોબર તો સંસ્કૃતિકરણની પ્રક્રિયા માત્ર હિન્દુ પૂરતી મર્યાદિત નથી હિન્દુ સિવાયની પણ સમાજની અંદર કેટલી બધી જ્ઞાતિઓ છે કે જેમાં સંસ્કૃતિકરણની પ્રક્રિયા જોવા મળે છે આગળ ત્યારબાદ સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન વિરોધ અને સંઘર્ષ છતાં થાય છે શું કામ એક જ ઉદાહરણ આપું કે જ્યારે ઉચ્ચ જ્ઞાતિના રિવાજો નિમ્ન જ્ઞાતિના લોકો અપનાવતા હોય ત્યારે ઉચ્ચ જ્ઞાતિના રિવાજોનું નિમ્ન જ્ઞાતિના લોકોએ જ્યારે અનુકરણ કર્યું ત્યારે ઉચ્ચ જ્ઞાતિના લોકો નિમ્ન જ્ઞાતિનો વિરોધ કરે છે કે ભાઈ તમારે ત્યાં વસ્તુ ન થાય તમારે ત્યાં પહેરવેશ ન કરાય તમારે ત્યાં બોલી ન લેવાય તમારે ત્યાં શિક્ષણ ન લેવાય આવા ઠેક ઠેકાણે આવા વિરોધ અને સંઘર્ષ એ છતાં થયા છે એટલે કે નિમ્ન જ્ઞાતિ જ્યારે કોઈ અનુકરણ કરતું હોય હિન્દી પિક્ચર એક અનાડી આવે છે એમાં રાજાશાહી અંગેનો એક ઉલ્લેખ કર્યો છે કે રાજા રાજાના કુંવરો જ્યારે કોઈ પ્રદેશમાંથી નીકળતા હોય ત્યારે ગામના બધા લોકોએ રસ્તો આપી દેવાનો હોય છે માથે ટોપી પહેરી કે પાઘડી પહેરી હોય અને મસ્તક નીચે ઝુકાવીને એક સાઈડમાં એને રસ્તો કરી દેવાનો આ એ ઉચ્ચ જ્ઞાતિના રિવાજો હતા હવે જ્યારે એમાંથી કોઈ નિમ્ન જ્ઞાતિના લોકોએ રિવાજ અપનાવ્યા તો સ્વાભાવિક છે કે એમાં સંઘર્ષ અને વિરોધ એ બંને છતાં થાય છે અને ઉચ્ચ જ્ઞાતિના લોકો નિમ્ન જ્ઞાતિનો વિરોધ કરતા આવે છે આ સદીઓથી ચાલી આવ્યું છે કાર્લ માર્ક્સને ફરી આપણે યાદ કરીએ કે ઉચ્ચ વર્ગ મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ જેને વાત કરી કે બે વર્ગો સમાજની અંદર અસ્તિત્વ ઉચ્ચ વર્ગના લોકો હંમેશા નિમ્ન વર્ગનું શોષણ કરતા આવ્યા છે અને સમાજનો ઇતિહાસ રહ્યો છે આગળ ત્યારબાદ વાત કરીએ તો કેટલીકવાર નિમ્ન જ્ઞાતિ છે ઉચ્ચ હોવાનો દાવો કરે કે ભાઈ હવે અમે સુધરી ગયા છીએ અમારું લેવલ સુધાર્યું છે અમે હવે પછાત નથી અને આવા દાવા મિત્રો 1931 ની અંદર ઘણી જગ્યાએ ભારત દેશની અંદર ગુજરાતની અંદર પણ કેટલી બધી જ્ઞાતિઓએ પોતાને સેન્સસ કમિશન સમક્ષ એક દાવો રજૂ કર્યો હતો કે હવે અમારું ઉચ્ચ જ્ઞાતિની અંદર અમારે સ્થાન આપવામાં આવે એટલે કે જેની કેટેગરી છે અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગો કે આર્થિક સામાજિક શૈક્ષણિક વર્ગ એને આધારે એક જ્ઞાતિએ પણ પોતાના દાવાઓ રજૂ કર્યા છે અને એ નિમ્ન જ્ઞાતિ ઉચ્ચ હોવાનો દાવો કરે છે આ 1931 ની અંદર સેન્સસ કમિશન સમક્ષ ઘણી જ્ઞાતિઓએ પોતાનો દાવો કર્યા છે બીજી બાબત આપણે જોઈએ તો સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વિમાર્ગી છે કોઈ એક ભાષામાં પરિવર્તન નથી આવતું દ્વિમાર્ગી પરિવર્તન આવે છે એટલે કે બે ભાષાની અંદર દ્વિમાર્ગી પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખ્યા છે બધા જ ભાષાઓની અંદર પરિવર્તન આવે છે કોઈ એક વ્યક્તિનો દરજ્જો બદલાવાથી એ પરિવર્તન પર સમગ્ર જ્ઞાતિ આખું જૂથ એટલે કે સમૂહ એની અંદર પ્રગતિ એ હાંસલ કરતી હોય છે કેટલીક વાર છેલ્લું બાબત આપણે જોઈ લઈએ કે સંસ્કૃતિકરણની પ્રક્રિયાને કારણે સારી બાબતોનો ત્યાગ કરવો પડે છે શું રામપુર જિલ્લા રામપુર ગામની અંદર એમ શ્રીનિવાસે જોયું કે નિમ્ન જ્ઞાતિના લોકો કેટલીક સારી બાબતોનો ત્યાગ કરવો પડે છે સંસ્કૃતિકરણની પ્રક્રિયા જ્યારે અપનાવે છે તો ત્યારે કેટલાક એના રિવાજો છૂટી જાય છે સંસ્કૃતિકરણની પ્રક્રિયાથી કેટલાક રીતિ રિવાજો પણ અપનાવવા પડે છે તો સારી સારી બાબતો હોય એનો ઘણીવાર એને ત્યાગ કરવો પડતો હોય છે એટલે કે કોઈ એક જ્ઞાતિ રિવાજ અપનાવતો હોય એ રિવાજ જ્યારે અપનાવવા જાય દાખલા કે ગંદા વસવાટો અથવા ખરાબ બાબતો છે એનો પણ ત્યાગ થતો હોય છે દાખલા કે ઉચ્ચ વર્ગના લોકો છે એ સ્વસ્થ પોશાક પહેરવેશ એટલે ખોરાક પછી ખાણીપીણી આ બધી ચીજ વસ્તુ એ નિમ્ન જ્ઞાતિના લોકો અપનાવે છે તો ઘણીવાર એ સારી બાબતો પણ એટલે એ સારી બાબત સંસ્કૃતિકરણ થઈ શકાય એટલા માટે કે મદ્યપાન કરતા હોય ગંદા પોશાકો પહેરતા હોય બરોબર તો એવું એ વસ્તુ છોડે છે અને સારી બાબત અપનાવે છે એવી રીતે ઉચ્ચ વર્ગના લોકોએ સારી બાબતો ત્યાગ કરવો પડે છે એટલા માટે કે બ્રાહ્મણની અંદર પહેલા વિધવા કુળના લગ્ન ન હતા
અને એ જે કાયદો આવ્યો તો ત્યારે વિધવા પુનઃ લગ્નનો જે નિયમો છે તે એવા કેટલીક બાબતો એવી છે કે જે સારી સારી બાબતો હોય એનો ઘણીવાર ત્યાગ કરવો પડતો હોય અને કેટલીક બાબતો એવી છે કે જેનો આપણે સ્વીકાર કરવો પડતો હોય છે એટલે સંસ્કૃતિકરણની પ્રક્રિયાની દરમિયાન વિરોધ અને સંઘર્ષ જતો થાય છે અને કેટલીક જ્ઞાતિઓની અંદર એ સારાપણાનો પણ ખ્યાલ આવે છે તો આટલી વાત આપણે આ પાંચમા ટોપિકની અંદર હવે આપણે જોવાનું છે પ્રભાવી જ્ઞાતિ જે નેક્સ્ટ પીરિયડની અંદર જોશું ત્યારે ફરી વાત કરીશું ફરી એક યાદ કરાવી દઉં કે મારી યુટ્યુબની ચેનલ છે ડીએ કંપનીયા એને સબસ્ક્રાઇબ કરજો 11મા ધોરણના વિદ્યાર્થી માટેના પણ વિડીયો આવી ગયા છે કે જેથી કરીને એને ફાયદો થાય આભાર